हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें। सवत 1884 ने श्रवण वदि जे दशम गढ़ड़ा मध्य दादना दरबार मा घनश्याम उगमणे द्वार ओरडा थेयो सरिये विराजता अंगो अंग माहि सर्वे श्वेत वस्त्रो धारता कंठ विषे पुष्प केरा हर हरिये पेरिया बाघ विषे पुष्प केरा तोरा ते लटकी रहा પોતાના મુખ અરવિંદ આગળે સભા થઈ સંતને હરિજન આવ્યા દેશો દેશ ના તે કઈ પછી મહારાજના જે ભત્રીજા રે એવા રઘુવીરજી મહારાજા રે તે તો મહારાજને પ્રશ્ન પૂછે રે જેવી જાગ્રત અવસ્થાને વિશે રે જીવતણી સ્થિતિ રહેતી હોય રે તેવી સ્વપ્નમાં કે મરેતી નોય રે શ્રીજી કહે જેવા જાગ્રત જેવો રે રહે સ્વપ્ન અવસ્થામાં એ તેવો રે કાજે જાગ્રત માં વાસના જેવી રે સ્વપ્ન અવસ્થામાં સ્ફુરે છે તેવી રે પછી નિર્લોભાનંદ સ્વામી કે અરે મહારાજ જાગ્રત અવસ્થામાં અરે કોઈ દિવસ દીઠા પણ નોય રે અને સાંભળા પણ નવ હોય રે તેવા પદાર્થ સ્વપ્ને સ્ફુરી આવે રે તેનું કારણ તે તો શું કહવે રે શ્રીજી કહે દીઠા સાંભળા નોય રે એવા પદાર્થ જે સ્ફુરતા હોય રે તે તો પૂર્વ જન્મના કર્મ જે હરે તેની વાસના એ સ્ફુરે છે તે હરે કહે અખંડાનંદ જીતે વેર રે પૂર્વ જન્મના કર્મનું જે જોર રે ભગવાનનો ભક્ત થાય તોય રે કિયા લગણ તે રહે તું હોય રે પછી શ્રીજી કહે જીવને જ્યારે રે સત્પુરુષનો સંગ થાય ત્યારે રે જેમાં જેમાં સમાગમ કરાય રે પૂર્વ કર્મ વાસના જૂની થાય રે પછી જન્મ મરણ ભોગવાવે રે એવી વાસના તે નવર હવે રે જેમાં ત્રણ કા તો ચાર વર્ષની રે થઈ હોય ડાંગર એવી જૂની રે પછી જયમાં માયા આવે ખરી તે હીરે પણ વાવે ત્યારે તે યુગે નહીં રે તેમાં વાસના પૂર્વ કર્મ તણી રે તે તો જીર્ણ થઈ જાય છે ઘણી રે ત્યારે જન્મ મરણ ભોગવાવે રે એવી વાસના તે નવર હવે રે ત્યારે એમાં પૂછશે જન કોઈ રે જીર્ણ થઈ તે તો કેમ જણાઈ રે ત્યાં દ્રષ્ટાંત જેમ કોઈ નર રે લડે લઈને ઢાલ તલવાર રે ઉભા એમાં ને એમ સામ સમારે બે બળ બરોબર તે સમારે પગ એક નો પાછો હેઠો જ્યારે રે જ
જણ હારો કહેવાય તે ત્યારે રે, તેમાં ભગવાન નો ભક્ત હોય રે, તેને ભગવાન સંબંધી જય રે, તથા વિષય સંબંધી સંકલ્પ રે, તુલ્યપણે વર્તતા હોય આપરે, ત્યાં સુધી એમ જાણવું મન રે, રહી મારે વાસના બળવાન રે, પ્રભુ સંબંધી સંકલ્પ જે હોય રે, વિષય સંકલ્પ ને હઠાવી દીએ રે, ત્યારે તેને એમ જાણવું જોઈ રે, મારે વાસના જીર્ણ થઈ ગઈ રે, પછી સહજાનંદ ભગવાન રે, સહુ સંત પ્રત્યે પૂછે છે પ્રશ્ન રે, ભગવાન નો ભક્ત જે હા હોય રે, દેહાભિમાન ની નિવૃત્તિ થઈ રે, પંચ વિષય નો અભાવ હોય રે, બીજા સર્વે ને તે કેમ કળાય રે, મુક્ત મુનિ કહે જગદાધાર રે, આજે તમારા પ્રશ્ન નો ઉત્તર રે, તે તો અમારા થકી નહીં થાય રે, માટે કૃપા કરીને કહો રાય રે, પછી બોલ્યા શ્રીજી મહારાય રે, પ્રભુ ભક્ત ગૃહી કે ત્યાગી હોય રે, તેને દેહાભિમાનય ને વળી રે, પંચ વિષય માંથી જે આસક્તિ રે, તે તો નિવૃત્ત થઈ ગઈ હોય રે, પછી પ્રભુની આજ્ઞા જેમ હોય રે, તેમાં દેહાભિમાન રાખું જોય રે, અને દેહને જેમ યોગ્ય હોય રે, તેમાં પંચ વિષય ભોગવાય રે, જેમાં અતિ દુબળો ઢોર હોય રે, તેને હેઠેલા કડા ભરાવીને રે, અને શિંગડે પૂછડે જાલીને રે, ઉભો કરી માણસ જાલી રહે રે, ત્યાં સુધી તે ઢોર ઉભો રહે રે, પણ જ્યારે માણસ મૂકી દે રે, ત્યારે પૃથ્વી ઉપર પડી જાય રે, તેમાં નિર્વાસનિક જે હા હોય રે, તેને પ્રભુની આજ્ઞા જ્યારે થાય રે, છોડે જેટલી ક્રિયા માતે થાય રે, બાકી બીજી ક્રિયા રહેવા દીએ રે, જેમાં કોઈ કપુરુષ ના હાથે રે, તીર કમાન હોય તે સંગાથે રે, તેને પુરુષ ખેંચે જ્યાં સુધી રે, થાય કમાન કરડી ત્યાં સુધી રે, અને ખેંચતો જોયાળસી જાય રે, ત્યારે કમાન ઢીલી થઈ જાય રે, તેમાં નિર્વાસનિક જન હોય રે, તે તો જેટલી પ્રભુ આજ્ઞા હોય રે, તેટલા જ વ્યવહારમાં જોડાય રે, પણ આજ્ઞા બાર ન કરે કાય રે, અને સવાસનિક જે હોય રે, જે જે વ્યવહારમાં તે જોડાય રે, ત્યારે તે તે વ્યવહાર માંથી તે હેરે આપ મેળે છૂટી શકે જ નહીં રે, અને ભગવાન ની આજ્ઞા થાય રે, તેને કરીને પણ છૂટે નય રે, એવી રીતે નિર્વાસનિક જણ રે, અને સવાસનિક ના લક્ષણ રે, એવી રીતે નિર્વાસનિક જણ રે, અને સવાસનિક ના લક્ષણ રે.
ते श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्रीवचनामृत सद्ग्रंथे कटड़ा अंत्य प्रकरणे वासनायाः जीर्णता भवेत् नाम अष्टदशमं वचनामृतम्।